બાળકો નમસ્તે. નવા વર્ષના મારા તરફથી બધાને હેપી ન્યુ યર, જય શ્રી કૃષ્ણ. અને આજે કોરોનાની મહામારીના કારણે જે આપણે બધા વિદ્યાર્થીઓ અને ટીચર્સ બધા અલગ પડી ગયા છીએ, ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપણા માટે આ નવું એક વર્ષ સુખદાય અને લાભદાય નીવડે એવી અપેક્ષા રાખીએ છીએ. અને હું પણ તમને સારું એવું અમે વિડીયો મોકલીએ અને તમે સારું એવું ધ્યાન આપો અને અમને સપોર્ટ કરો એવી હું તમારી પાસે અપેક્ષા રાખું છું. અને નવું વર્ષ સારું નીવડે એવી મારા તરફથી હું શુભેચ્છા પાઠવું છું. ચલો હવે આપણે પાઠ નંબર 8 તરફ જઈશું. માં પાઠ નંબર 8 છે, પત્ર લખવાની મજા. ધોરણ 4 વિષય આજે આપણે ગુજરાતી લઈશું અને પાઠ નંબર 8 પત્ર લખવાની મજા. હવે એના લેખક છે ઈશ્વર પરમાર. હવે તમે જોશો કે આપણે પત્ર લખવો હોય તો કેવી રીતે આપણે લખી શકીએ એ આ પાઠમાં સમજાવ્યું છે. જેમ જેમ આપણે પાઠ વાંચીશું સમજીશું એટલે ખબર પડી જશે. ઓકે, હવે આ પાઠની અંદર છે કે મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ, ગામ કરમપુર. અમારા ગામના પાદરમાં એક વડલો છે. હવે શું કહે છે કે મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ છે અને મારા ગામનું નામ શું છે, કરમપુર. અને અમારા ગામના પાદરમાં એટલે આપણા ગામનું જે આપણે શું કહીશું, આપણે કહીએ ગુજરાત કે આપણો સેમાડો કહીએ છીએ, આપણા ગામના ગામ પાદર વચ્ચે એક શું છે, વડલો છે. હવે વડલાની પાસે જ અમારી નિશાળ છે. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. શું કહે છે કે અમારા જે તમને કોઈ કહે કે તમારા ક્લાસ ટીચર કોણ છે, તમે રોજ રેગ્યુલર સ્કૂલમાં આવતા હોય તો તમને ખબર પડી જાય. આ તો શું કોરોનાના હિસાબે આપણે બધા અત્યારે અલગ છીએ, પણ તમે સ્કૂલમાં નિયમિત આવતા હોય એટલે પ્રાર્થના થાય, પછી તમારી જે વર્ગ શિક્ષકોએ હાજરી પૂરે છે ને બેટા, હા, જે તમારી વર્ગ શિક્ષક હાજરી પૂરે એ તમારા ક્લાસ ટીચર છે એટલે આપણને ખબર પડી જાય. હવે આ પાઠમાં કહે છે કે અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે, તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે, હસતા હસાવતા શીખવે, ધમકાવે કે મારે નહીં. હવે જે અશોકભાઈ છે એ પ્રેમથી ભણાવે, હસતા હસતા શીખવે, ધમકાવે નહીં કે મારે નહીં. નિશાળમાં અમને મજા પડે. હવે બેટા જુઓ, તમને પણ સ્કૂલમાં મજા જ પડતી હોય. તમે અત્યારે હું જાણું છું કે તમે ઘરે બેઠા બોર થઈ ગયા છો, પણ શું એક આપણે એવી પરિસ્થિતિ આવી ગઈ છે, એવી પરિસ્થિતિ આવી છે એનાથી આપણે જોડે ભેગા મળી શકતા નથી. એટલે શું સ્કૂલમાં જેવી મજા આવે એવી ઘરે મજા આવે નહીં. શું કહે છે કે સાહેબ અમને વર્ગમાં જ વાલ કરે એવું નહીં, વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે. શું કહે છે કે નિશાળમાં અમને ખૂબ મજા આવે અને સાહેબ અમને વર્ગમાં જ એમ કે વાલ કરે એવું નહીં, વર્ગની બહાર કે રિસેસની અંદર પણ અમારી સાથે શું કરે, વાતો કરે. અને નિશાનની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે. આવા પ્રેમાળ શિક્ષક જૂન મહિનાથી ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ન પડી. હવે કહે છે કે જે અશોકભાઈ છે એ અમારા વર્ગ શિક્ષક હતા અને અમને એટલું બધું હસાવતા હતા, શીખવાડતા હતા અને અમને મારતા નહીં, અને જ્યારે સ્કૂલની બહાર પણ મળે તો પણ અમને મજામાં એવું કહીને હાથ ઊંચો પણ કરે અને બહુ જ પ્રેમાળ શિક્ષક હતા. હવે જૂન મહિનાથી એટલે કે આપણી જે સ્કૂલ ખુલવાનો મહિનો આવે, તમે મે મહિનામાં વેકેશન ભોગવ્યું હોય પછી જૂન મહિનામાં આપણે સ્કૂલમાં આવીએ છીએ ને, તો શું કહે છે જૂન મહિનાથી ભણતો ક્યારે ઓક્ટોબર મહિનો, આ ઓક્ટોબર મહિનો ખબર પડે છે ને તમને કે ઓક્ટોબર મહિનામાં પછી આપણે દિવાળીની જે રજાઓ માણીએ છીએ એટલે શું કહે છે ઓક્ટોબર મહિનો ક્યારે આવી ગયો તેની ખબર પણ ન પડી. વેકેશન જાહેર થયું કારણ કે શું જૂનથી ઓક્ટોબર મહિનામાં આપણે ભણવાનું આવે, પછી પાછું વેકેશન પડે છે, દિવાળીનું વેકેશન આવે છે ને. સરસ.
હવે વેકેશન જાહેર થયું, અમે બધા રાજી થતા થતા નિશાળેથી ઘર તરફ જતો હતો ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા. હવે બાળકો કહે છે કે વેકેશન જાહેર થયું અને અમે બધા રાજી, હવે કન્ટિન્યુ સ્કૂલમાં જતા હોય પછી થોડું વેકેશન આવે તો સારું ગમે, પણ આજે અત્યારે તમે ઘરે ઘરે છો એ તમને મજા ન આવે, પણ સ્કૂલમાં જતા હોય અને પછી થોડું વેકેશન આવે તો મજા આવે. તો શું કહે છે, અમે બધા રાજી થતા થતા નિશાળેથી ઘર તરફ જતો હતો ત્યાં પાછળથી એમના જે વર્ગ શિક્ષક છે અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા. અશોકભાઈ કહે, બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો? હવે જે ગામની પાદર છે એના વચ્ચે જ જે વડલો હતો તો ત્યાં વડલાની છાયામાં જઈને બધા ઊભા રહ્યા, બાળકો અને અશોકભાઈ. હવે એ અશોકભાઈ કહે કે બાળ દોસ્તો, એટલે કે બાળ જે બાળ મિત્રો, તમે વેકેશનમાં શું કરશો એવું પૂછે છે. હવે કહે છે કે અમે કહ્યું નવા નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. હા, દિવાળીમાં તો બધા નવા કપડાં પહેરે જ ને, પછી ફરવા જાય, દિવાળીની મસ્ત મસ્તમાં મીઠાઈઓ અમુક ફાવતી હોય તો ઘરે બનાવી હોય, અમુક બહારથી મીઠાઈઓ લાવ્યા હોય તો મીઠાઈઓ ખાવાની અને શું જલસા કરવાના. પણ આ વખત કોરોનાએ કોઈને જલસા કરવા દીધા નથી. હવે આપણે આગળ જોઈશું કે હવે એવું કહે છે કેમ કે બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો, તો બાળકો કહે છે કે અમે નવા કપડાં પહેરીશું, મીઠાઈ ખાઈશું, ફરવા જઈશું. આમે ફરવા તો તમે જાઓ જ ને બેટા, પણ આ જે કોરોનાની અંદર તમે નહીં ગયા ફરવા, બાકી દિવાળીના વેકેશનમાં ફરવા જાય છે બધા. હવે યશ બોલ્યો, સાહેબ તમે તો અમને ભૂલી જશો, પણ અમે તમને નહીં ભૂલીએ હો. હવે જે યશ છે એ બોલ્યો કે સાહેબ અમે તો તમને નહીં ભૂલો, પણ તમે અમને ભૂલી જશો. અશોકભાઈ કહે, ના રે ના, તમને તે કાંઈ ભૂલી જવાય, હું તમને બધાને પત્ર લખીશ. અશોકભાઈ શું કહે કે ના ના, હું તમને ભૂલી જવાય ખરું, હું તમને બધાને પત્ર લખીને યાદ કરીશ. વસંત કહે, સાહેબ પત્ર કેવી રીતે લખાય, અમને શીખવાડો ને. હવે અશોકભાઈ કહે છે કે હું તમને ભૂલી નહીં જાઉં, હું તમને બધાને પત્ર લખીશ. તો વસંત કહે છે કે સાહેબ પત્ર કેવી રીતે લખાય, અમને શીખવાડો ને. અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો, સમજાઈ જશે. અશોકભાઈ કહે છે કે હું તમને જે બધાને પત્ર લખીશ એ તમે વાંચશો એટલે તમને સમજાઈ જશે. ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો. અમારા વર્ગના મોટાભાગના વિદ્યાર્થીએ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો, આ રહ્યો એ પત્ર. જુઓ બેટા, હવે જે અશોકભાઈએ શું કહે છે, બાળકોને જે પત્ર લખ્યો છે હવે શું કહે છે કે ગઈકાલે જ ટપાલીએ અમને આપ્યો અને અમારા વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓએ વાંચ્યો અને વારંવાર વાંચ્યો. હવે સર બહુ પ્રેમાળ હોય, ટીચર પ્રેમાળ હોય, એમનું પત્ર આવે તો વાંચવાનું કોને ન ગમે. હવે જુઓ, હવે તમને શીખવા કંઈક મળશે કે પત્ર કઈ રીતે લખાય. સર્વપ્રથમ એ આપણે જોઈશું. તો જુઓ બેટા, આ સાઈડ જે જમણી સાઈડ છે એમાં લખ્યું છે અશોકભાઈ સોમપુરા. હવે જો આપણે અશોકભાઈ સોમપુરાનું એડ્રેસ નહીં લખવાનું, પણ જેને પત્ર લખ્યો હોય એનું પહેલાં નામ લખવાનું. ધારો કે તમે તમારા કોઈ મિત્રને કે મામા મામી ફઈ ફોવાને કે કાકા કાકી કે મોટા પપ્પાને કોઈ બીને તમે પત્ર લખો તો સર્વપ્રથમ શું કરવાનું બેટા, જમણી સાઈડ તમારું નામ લખવાનું. જો અશોકભાઈએ પત્ર લખ્યો તો અશોકભાઈ બી સોમપુરા લખ્યું છે ને, તો એ તમારે તમારું નામ લખવાનું. પછી અહીંયા બી સર્વિસ અંબિકા સોસાયટી લખ્યું છે તો એમને એમના ઘરનું એડ્રેસ લખ્યું છે, તો તમારે શું કરવાનું, તમારા ઘરનું એડ્રેસ લખવાનું. પછી મૂપો વિનનગર જિલ્લો વડોદરા, તો તમારે શું કરવાનું, તમારે તમારું જે ગામ હોય એ લખવાનું અને જિલ્લો તમારો જે લાગતો હોય, જે સ્તરે જે જિલ્લો આવતો હોય એ તમે લખી શકો. તમે પત્ર લખો અને તમારે જિલ્લો તમને ખબર જ હોય કયો આવે અને તમારું કયું ગામ, ગામ લખવાનું અને જિલ્લો. પછી તમે જે તારીખે પત્ર લખો એ તમારે નીચે તારીખ લખવાની. અહીંયા તારીખ લખી છે 20/10/2013, એટલે શું એમને જે પત્ર જે તારીખે લખ્યો એ ડેટ મારી હોય, તો તમારે શું કરવાનું, તમે જે ડેટ પત્ર લખો એ તમારે ડેટ મારવાની, બરાબર છે. હવે તમારે એક્ઝેક્ટ આ તમે જમણી સાઈડ તમે તમારું નામ લખ્યું, તમારું એડ્રેસ લખ્યું,
તમારું ગામ જિલ્લો લખ્યો, નીચે તારીખ લખી, પછી નીચે એક્ઝેક્ટ એક બે લીટી છોડીને આ જે પ્રમાણે આટલા લખ્યું છે કે પ્રિય બાળકો. તો હવે અશોકભાઈએ પત્ર લખ્યો છે, કોને લખ્યો છે? બાળકોને. તો શું લખાય? પ્રિય બાળકો. પણ હવે જુઓ, તમે કોઈ મિત્રને લખો પત્ર અને બાળકો એમ લખો કે પ્રિય બાળકો તો ન ચાલે, પણ શું લખવાનું? પ્રિય મિત્ર. મામાને લખ્યો હોય તો પ્રિય વાલા મામા. ફોઈનો લખ્યો તો ફોઈનું લખવાનું. અને તમે શું કહેવાય, ફ્રેન્ડને લખ્યો તો આપણે મિત્ર લખી શકાય, પણ અશોકભાઈએ બાળકોને લખ્યું છે તો એ શું લખશે? કે પ્રિય બાળકો, તમે બધા મજામાં હશો, હું પણ મારા પરિવાર સાથે ખુશ ખુશાલ છું. દિવાળીની રજાઓમાં ખાવા પીવાની ને ફરવા જવાની મજા પડી ગઈ હશે, ખરું ને? શું કહે છે કે દિવાળીમાં ખાવા પીવાની, રમવાની, ફરવા જવાની મજા પડી ગઈ હશે, ખરું ને? મને તમારી બહુ જ યાદ આવે છે, મને તમારી શું કહે છે, મને તમારી બહુ જ યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય. જુઓ, હવે એક સવગે કહે છે કે તમને ખાવા પીવાની મજા પડી હશે, તમે બધા મને પૂછતા હતા કે પત્ર કેવી રીતે લખાય. તો જુઓ, પત્ર લખનારી હવે એ સમજાવે છે તમને, એમ કહો. હવે બાળકોને કહે છે કે તમે બધા અમને કહેતા કે પત્ર કેવી રીતે લખાય, તો એ સમજાય છે કે જુઓ, પત્ર લખનારી પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના શું કરવાનું, મેં તમને હાલ સમજાવ્યું કે જમણી બાજુએ લખવા. આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું, મેં તમને સમજાવ્યું ને કે કે મિત્રને લખતા તો મિત્ર લખવાનું, અને જો મામાને કે એવું કંઈ કોઈને લખતા હોય તો પ્રિય સ્નેહભર્યો શબ્દ સારો લખી શકાય, સ્નેહી કરીને આપણે લખી શકાય, પ્રિય સ્નેહી મામા એવું બધું લખી શકીએ. આપણાથી મોટા હોય કે એમને આદરણીય શું કહેવાય, આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય, અને મિત્ર કે સરખી ઉંમરના વ્યક્તિ હોય એને પ્રિય કે સ્નેહી એવું લખી શકાય. હવે જો આપણાથી મોટી ઉંમરના હોય એમના પૂજ્ય કે આદરણીય આપણો શબ્દ લખીએ તો સારું લાગે, અને મિત્ર કે સરખી ઉંમરના વ્યક્તિ હોય એમના આપણો આમ સ્નેહભર્યો શબ્દ પ્રિય કે સ્નેહી એવું લખી શકીએ, બરાબર છે? હવે સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેચક વચન લખવું, જેમ કે વડીલો માટે સાદર પ્રણામ, અને શું કહે છે, વડીલો માટે સાદર પ્રણામ અને સ્નેહભરી યાદ લખી શકાય. હવે સાદર પ્રણામ કે સ્નેહભરી આમ સરસ શબ્દ આપણે લખી શકીએ. પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું. પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે, જેમ કે લિખિતન સ્નેહાધીન રેશમાના નમસ્કાર. શું કહે છે કે પત્રના જ્યારે અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય, જેમ કે એ લિખિતન સ્નેહાધીન રેશમાના નમસ્કાર. આમ એ પત્ર પૂરો થયો કહેવાય, પછી તે પછી પરબીડિયા કે કવર પત્ર મેળવનારના પૂરા નામ, સરનામું, પિનકોડ નંબર સહિત લખવા જોઈએ, તેથી બીજી બાજુએ પત્ર લખનારના નામ, સરનામું હોય. હવે તમે જો પત્ર પૂરો થયો કહેવાય, પછી જે પરબીડિયા કે કવર હોય એના પર શું કરવાનું, જે પત્ર જેને તમે લખ્યો હોય, હવે પત્ર મેળવનારના પૂરા નામ, સરનામું, એમનો પિનકોડ નંબર વગેરે લખવાનું, અને તેની બીજી બાજુએ પત્ર લખનારના નામ, સરનામું હોય. ખ્યાલ આવ્યો તમને? હવે બાલ દોસ્તો, પત્ર લેખનમાં બીજી પણ કેટલી કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે. હવે આપણો પત્ર લખ્યો હોય પણ બીજાને પણ વાંચવાની મજા આવે એવા સારા અક્ષરે પત્ર લખેલો હોવો જોઈએ. લખાણના બધા જ અક્ષરો કેવા મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય, બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ લીટી વચ્ચે યોગ્ય એક સરખું અંતર રાખેલું હોય. હવે જો આપણો પત્ર લખ્યો હોય તો આપણા જે લખાણના અક્ષરો બીજાને ઉકલી શકે એવું લખેલું હોવું જોઈએ, અને જે અક્ષરો છે એ આડી સીધી લીટીમાં વ્યવસ્થિત લખેલા હોવા જોઈએ, બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે અને લીટી વચ્ચે એક સરખું અંતર રાખેલું હોવું જોઈએ, અક્ષરો ગૂંટેલા, જાડા પાતળા ન હોવા જોઈએ, અને લખેલો પત્ર એમાં છેકછાક ન હોવી જોઈએ, અક્ષરોનો વળાંક એક સરખો જ હોવો જોઈએ, વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયો હોય એવું હોવું જોઈએ. પત્ર આપણે લખીએ એમાં જે વિરામચિહ્નોનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ. લેખનમાં ભાષાકીય જે ભૂલો હોવી ન જોઈએ.
પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોવા જોઈએ. મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો. હવે અશોકભાઈ કહે છે કે આ મારો પત્ર તમે વાંચીને પણ મને લખજો. વેકેશનમાં હવે તમે બધાએ કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો. હવે અશોકભાઈ કહે છે મેં તો તમને પત્ર લખ્યો પણ તમે વેકેશનની અંદર શું શું કર્યું, એટલે કે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી એ વિશે ખાસ લખજો. જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ. હવે જે જે વિદ્યાર્થીઓ એમ કે મને પત્ર લખશે એના હું વેકેશન પછી હું નિશાળમાં આવીશ ત્યારે બધા પત્રો લઈને આવીશ. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ કમ્પ્યુટર અને ઈમેઇલનો વપરાશ ખૂબ જ વધી ગયો છે જેથી પત્રો ખૂબ જ ઓછા લખાય છે. છતાંય ખુલ્લા મને મોકળા પત્ર લખવાની અને આવો પત્રો વાંચવાની મજા તો કંઈ ઓર જ હોય છે. તમારા વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું. એ જ લિખિતર અશોક સોમપુરાના આશીર્વાદ. જુઓ અત્યારે મોબાઈલ પછી ઈમેઇલ કમ્પ્યુટર બધું બહુ જ વધી ગયું છે એટલે પત્રો ઓછા થઈ ગયા છે. પણ શું કહે છે કે જે મેં તમને ખુલ્લા મને મેં મોકળાશથી જે પત્ર લખ્યો છે એ આ પત્રો તમે સારી રીતે વાંચી શકો અને એની વાંચવાની તો કંઈક મજા જ ઓર હોય છે. હવે છેલ્લે આપણે પત્ર લખી દઈએ પછી આપણે લખી શકીએ કે તમારા વડીલોને મારા વંદન કહેજો અને સદાય આનંદમાં રહે એવી શુભેચ્છા પાઠવું છું, એવું પણ આપણે લખી શકીએ. અને નીચે આપણે લખીએ કે લિખિતર અશોક સોમપુરાના આશીષ. તો તમારે પણ એવું નહીં લખવાનું કે લિખિતર અશોક સોમપુરાના આશીષ, એવું નહીં લખવાનું. તમારે શું કરવાનું, તમારું નામ લખવાનું અને પછી તમારા નામ લખી પાછળ આશીષ લખી શકાય. ખબર પડી? ઓકે, ધન્યવાદ.